શહેરના ભરતનગરમાં તંત્રની બેદરકારીને લીધે પાણીની રેલમછેલથી લોકો હેરાન. શહેરના ભરતનગર બેમાળિયામાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની લાઇન તૂટી જતા મસમોટો ખાડો ભરાયો હતો અને તેના લીધે પ્રાણીઓ તથા લોકો દુર્ઘટનાનો ભોગ બને છે. આ વિસ્તારમાં પાઇપલાઇન રિપેર કરવામાં મ્યુનિસિપલ વોટર વર્કર્સ ખાતાને ટપ્પો પડતો નથી. મોટો ખાડો કર્યા પછી માત્ર ઠીગડા મારવા આવતા ફરી લાઇન તૂટી હતી, તેથી બે ગાય ખાડામાં પડી જતા મહામહેનતે તેને બહાર કાઢવામાં આવી હતી. આ વિડીયો મીડિયામાં મોકલી દો, વોટ્સઅપ ઉપર. આ છે ને ભરતામ નાખી દે, ભરતા કીધું વોટ્સઅપ નંબર શું છે આ છૂટી આમાં નાખી દે અને ક્યાં વોટ્સઅપ કરી દે મીડિયામાં. જયુભાઈ કીધું ઉભે રહો, ભરતભાઈને હમણાં કરી દો. નિશા દીદી ગઈ એના મોરનો વિડીયો હતો આનો મહાનગર પાલે આનો નંબર ક્યાં છે? આ નંબર લે, વોટર વસ્તુ લીધું. હા લે લે બોર્ડનો. ત્રણ વાર ગાય પડી ગઈ, ત્રણ વાર કાઢી અંદર થી. સાહેબ લાઈન નથી જોડતી, ક્યાંથી વાલ બંધ થાય? હવે ક્યાંથી આવવા વિચાર કરે? નંબર કોઈ ના હોતા નથી. આની અંદર કોર્પોરેટર ફોન કીધી, કઉ પડતો નથી, કોઈ જોવાનો ટાઈમ નથી કોઈને કોર્પોરેટર. અને 5-7 દિવસથી લાઈન તૂટી ગઈ. પહેલાં મેં રજૂઆત સાહેબને કરી, સાહેબે પહેલી વખતે થીગડું માર્યું નાનું, એટલે અમે કીધું કે ભાઈ થીગડું ન હાલે, આ પાઇપની અંદર તમારે વેલ્ડિંગ કરવું પડે. પછી એના બીજા દિવસે મોટો ખાડો ગાળો, નાખો ખાડો પાણીનો ભરાણો. બે ગાયું પડી, ગાયું તરી નીકળી. આ નાના નાના બાળકો આ રમે, હવે જમીન પોસી પડી ગઈ, આ પડખે ઓરડી છે. હવે પાયા અમારા મકાનની અંદર જે પાણી પડે, ભાઈ બીજી વાર આવ્યા તો બીજી વાર આવી તે કોઈક દેવમોરારી સાહેબના ઓર્ડર હશે કે બીજું થીગડું જ મારો. અમે કીધું કે ભાઈ દેવમોરારી સાહેબને આ કયો આ થીગડા ન હાલે અને વેલ્ડિંગ કરાવો. તો માણસોએ કીધું એના કે ભાઈ અમારથી વેલ્ડિંગ ન થાય, સાહેબો રજા આપે ને આ વાલ બંધ કરે, પાણી બંધ થાય પછી વેલ્ડિંગ થાય. બે દિવસ એ લોકોએ મહેનત કરી, પાછું આમના મતું એમને કરી, ફૂંકના હાંધા કરી અને આખી રાત જેસીબી આંકી, જેસીબી આંકીને ખાડો મોટો કરીને વેઈ ગયા, મોટો કરીને વેઈ ગયા. તા હવે આ મોટું થીગડું માર્યું, પાણી બંધ થઈ જાય તો પાછું એની જ પોઝિશન, એની જ ઓલો. અત્યારે સાહેબ પાસે હું મળવા ગયો હતો ટાંક, કે કીધું કે આજ સાંજે આવશું, પણ આવે ને થીગડા મારીને જાય ન મેળાવે. વેલ્ડિંગ કરે, લાઈન આખી ખાલી કરીને કાયદેસરની પોલું કરે તો રહે, ને કે એની દશા એની જ રહે. એટલે અમે કમિશનરને રજૂઆત કરવા બધાએ નક્કી કર્યો કે હવે અમે આપણે આગળની કાર્યવાહી સાહેબ ધ્યાન ન આપે તો કમિશનર પાસે અમે રજૂઆત કરવા જઈશું. પાણી અંદર ખૂબ આવે છે, નાના નાના બાળકો બધા આટા મારતા હોય છે, ક્યારેક પડે તો કેટલી મુશ્કેલી મુકાય. આ બધા બહેનો ભાઈઓ બધા અહીંયા કેટલી વખત કરી ગયા તો અહીંયાનો કોઈ ઉકેલ આવતો નથી અને હજી પાણી પાછો નિકાલ થતો નથી એનો. તમે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી છે? હા, અને સ્થાનિક મ્યુનિસિપાલિટીને રજૂઆત કરી છે, છતાં આ કામ થતું નથી, તો જલ્દી અહીંયા કામ થાય એવું કંઈક કરો. જ્યારે બીજા કિસ્સામાં ભરતનગર 3 નંબરના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાણીની ઓવરહેડ ટેન્ક ઓવરફ્લો થતાં ચોમેર પાણીની રેલમછેલ થતાં ભર શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા.
વખતે